દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમંત્રક ખંભાળિયા ખાતે ખેડૂતોને આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ ટ્રેક્ટર અને કિસાન પરિવહન યોજના માટે ખેડૂતોને લાભાર્થીઓને મંજૂરીના હુકમોના વિતરણ કરાયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમંત્રક ખંભાળિયાના એપીએમસીમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરિવહન યોજના એમ આજે બે પગલાંના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ખંભાળિયા એપીએમસી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા ખેતીવાડી અને આત્મા વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ ગોડાઉનની 100,800 અરજીઓ કરવામાં આવી હતી, જેમાં 1,850 ખેડૂતોની અરજીઓ સ્વીકારી અને ગોડાઉનની મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને 30,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે અને સાત પગલાં અંતર્ગત બીજી પરિવહન યોજનામાં 170 ખેડૂતોને પ્રાથમિક મંજૂરી આપવામાં આવી, જેમાં સહાયનું ધોરણ 50,000 અને 75,000 સુધીનું છે, એટલે ખેડૂતો આ યોજના અંતર્ગત ખરીદી કરી અને ડોક્યુમેન્ટ આપશે, બાદમાં સહાય આપવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એપીએમસી ખંભાળિયા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત બે યોજનામાં મળવાપાત્ર ખેડૂતોને બોલાવીને અને સહાયરૂપી પત્ર ભાજપના આગેવાન મુરુભાઈ બેરા અને અન્ય મહાનુભાવો તેમજ અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું. હાલ કોરોના મહામારી વચ્ચે પણ સામાજિક અંતરનું પાલન કરી તમામ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરી સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. મુકેશ મુકરિયા, ZSTV દ્વારકા.